નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મફત અનાજ વિતરણ કાર્યક્રમ જાન્યુઆરી 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, મફત અનાજ વિતરણ કાર્યક્રમ જાન્યુઆરી 2023 અંતર્ગત આપણે માહિતી મેળવીએ કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 એટલે કે NFSA હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.47 કરોડ જનસંખ્યાને જાન્યુઆરી 2023થી લઈ અને ડિસેમ્બર 2023 સુધી સમગ્ર વર્ષ દરમિયાન વિનામૂલ્યે અનાજ જેમાં ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે. તો મિત્રો, આ પ્રમાણે જાન્યુઆરી 2023થી લઈ અને ડિસેમ્બર 2023 સુધી આખા વર્ષ દરમિયાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તથા રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ તથા મીઠાની રાહત દરના વિતરણ સંબંધિત યોજનાની અગત્યની જાણકારી જાહેર કરવામાં આવેલી છે. તો તેમાં આપણે જાન્યુઆરી 2023 માસનું વિતરણ તારીખ 1/1/2023 એટલે કે 1 જાન્યુઆરી 2023થી લઈ અને 31/1/2023 સુધી ચાલુ રહેશે. તો ચાલો હવે આપણે જાન્યુઆરી 2023ના માસનું અનાજ વિતરણ કાર્યક્રમની વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત વિનામૂલ્યે મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત આ પ્રમાણે છે. તો તેમાં આપણે જોઈએ કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે, જેમાં જાન્યુઆરી 2023ના માસમાં વિનામૂલ્યે મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત નીચે મુજબ છે. જેમાં ક્રમ નંબર 1 તથા 2ની વિગતમાં આપણે જોઈએ તો ઘઉં છે, જેમાં અંત્યોદય કુટુંબ એટલે કે AAY કુટુંબને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તે વિનામૂલ્યે મળવાપાત્ર થશે. જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે PHH કુટુંબ હશે તેઓને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં છે તે વિનામૂલ્યે મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 3 તથા 4ની વિગતમાં જોઈએ તો ચોખાની વિગત છે, જેમાં અંત્યોદય કુટુંબ એટલે કે AAY કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે. જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબ એટલે કે PHH કુટુંબના વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે. તો આમ ઘઉં અને ચોખાનું વિતરણ છે તે વિનામૂલ્યે કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે જે રાહત દળે મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુનો જથ્થો આ પ્રમાણે રહેશે. તો તેની વિગતમાં આપણે જોઈએ કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જાન્યુઆરી 2023 માસમાં લાભાર્થીઓને રાહત દરે મળવાપાત્ર અન્ય આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની વિગત નીચે મુજબ છે. તો હવે આપણે આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની વિગતમાં જોઈએ તો ક્રમ નંબર 1 ઉપર છે તુવેર દાળ, જે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાનો રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે ચણા, જે અંત્યોદય અને અગ્રતા ધરાવતા બંને કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ પ્રતિ કિલો 30 રૂપિયાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3 તથા ક્રમ નંબર 4 ઉપર ખાંડ છે, તો અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થશે અને 3થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ મળવાપાત્ર થશે અને તેનો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો રહેશે. ત્યાર પછી BPL કુટુંબોને ખાંડની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ છે તે મળવાપાત્ર થશે, જે BPL કુટુંબને 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વિતરણ કરવામાં આવશે. અને છેલ્લે ક્રમ નંબર 5 ઉપર છે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે કે મીઠું, જે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો, જે મફત અનાજ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓ રાહત દરે મળવાપાત્ર થશે. આ ઉપરાંત મિત્રો, આપણે કેટલીક અગત્યની સૂચનાઓ પણ જોઈ લઈએ જે જાહેર કરવામાં આવેલી છે. તો અગત્યની સૂચનામાં આપણે જોઈએ કે જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ એટલે કે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા
अन्य आवश्यक चीज वस्तुओं जेवी के तुवेर दाळ, चना, खांड अने मीठू राहत दरे वितरण करवामां आवशे। आम आ बन्ने वितरण अलग अलग होवाथी बन्ने वितरणनो लाभ मेळवा माटे लाभार्थीए बे वखत पोताना अंगूठो आपीने आधार बेस्ड ओळख प्रस्थापित करी अने बे रिसिप्ट मेळवी लेवानी रहेशे। आ उपरांत मित्रों वन नेशन वन रेशन कार्ड योजना अंतर्गत देशना अन्य राज्यना तेमज गुजरातना कोईपण गाम के शहेरमांथी एनएफएसए रेशन कार्ड कढाव्यु होय परंतु धंधा रोजगारने लीधे अन्य गाम के शहेरमां વસવાટ કરતા લાભાર્થીઓને સમગ્ર રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલી વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથનો અંગૂઠો કે આંગળીનો ઉપયોગ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને સમગ્ર વર્ષ દરમિયાન વિનામૂલ્યે અનાજ એટલે કે ઘઉં અને ચોખા મેળવી શકશે। તો આ પ્રમાણે મિત્રો વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો લાભ લઈ અને તમે જો કોઈ કામથી ધંધા રોજગાર માટે અન્ય શહેરમાં વસવાટ કરતા હોય તો પણ તમે ત્યાંથી તમારો અનાજનો જથ્થો મેળવી શકો છો। આ ઉપરાંત મિત્રો જણાવવાનું કે રાજ્યના એનએફએસએ હેઠળ સમાવિષ્ટ તમામ કુટુંબને તેઓના મળવાપાત્ર રાશન રૂપિયા 2 પ્રતિ કિલોગ્રામ ભાવે મળતા ઘઉં અને રૂપિયા 3 પ્રતિ કિલોગ્રામ ભાવે મળતા ચોખાના બદલે જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધી વિનામૂલ્યે ઘઉં અને ચોખા મળશે। તો આ પ્રમાણે જે અગાઉ આપણને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળતા હતા તે હવે વિનામૂલ્યે મળવાપાત્ર થશે। તો મિત્રો આશા રાખું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત મફત અનાજ વિતરણ કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।